नमस्कार, આપણે અત્યાર સુધીના ટેલીના સેશન્સમાં કંપની કઈ રીતે ક્રિએટ કરવી, ઇન્વેન્ટરી કઈ રીતના બનાવવું, એકાઉન્ટ્સ કઈ રીતના એન્ટ્રીઓ કરવી, લેઝર્સ, વાઉચર, સ્ટોક, રિપોર્ટ્સ, બેલેન્સ શીટ, શોર્ટકટ્સ કી, એ બધું જોયું. પણ મુખ્ય ERP શું છે, ERP કન્સેપ્ટ શું છે, એ હવે આપણે વસ્તુ જોઈએ છે. તો ERP આપણે સમજીએ તો તેમાં કયા કયા ટોપિક આપણે સમજીશું એ આપણે જોઈ લઈએ. બિફોર ERP, ઇવેલ્યુએશન ઓફ ERP, વોટ ઇઝ ERP, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ERP, લિસ્ટ ઓફ ERP વેન્ડર્સ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ ERP, એ આપણે જોઈશું. સામાન્ય રીતના ERP નહોતું ત્યાર પહેલા કોઈ પણ કંપનીમાં ફંક્શન મુખ્યત્વે ચાર રીતના થતા હતા. માર્કેટિંગ એન્ડ સેલ્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ અને HR. ERP પહેલા આ ચારેય ક્ષેત્રમાં પોતપોતાની રીતના વર્ક કરતા હતા. કોઈ સિસ્ટમેટિક એવી કોઈ ઇન્ફોર્મેશન પેટર્ન નથી કે જેનાથી કંઈ સંલગ્ન કે સંકલિત વસ્તુઓ થઈ શકે. ઇન્ફોર્મેશન સિસ્ટમનો મિનિંગ શું થતો હોય છે કે કમ્પ્યુટર્સ, પીપલ અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે અને તેમાં માહિતીનો સંગ્રહ કરીને વ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવવાની વાતને આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ અગાઉ જોયું કે ભાઈ ચાર પ્રકારના ફંક્શન્સ કોઈ પણ બિઝનેસમાં થતા હોય છે, તે પ્રોડક્ટનું માર્કેટિંગ, ઓર્ડર લેવા, કસ્ટમરને સપોર્ટ આપવો, વેચાણ ઉપર ધ્યાન આપવું, તે માર્કેટિંગ અને સેલ્સની વાત હતી. એમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં શું હોય છે કે રો મટીરિયલ ખરીદવું હોય, પ્રાપ્ત કરવું હોય, પ્રોડક્ટ બનાવવા માટે પ્લાન કરવો હોય, પ્લાનને મેન્ટેન કરવો હોય, મેન્યુફેક્ચરિંગ કરવું હોય, એ બધું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ હેન્ડલિંગ કરે. એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સમાં કંઈ નામું લખવું હોય, આર્થિક બજેટ કે આર્થિક પ્લાનિંગ કરવું હોય તો થઈ શકતું હતું. અને HR માં હ્યુમન રિસોર્સમાં એમ્પ્લોયની તાલીમ, તેના પગાર, તેના ફાયદા, નોકરી આપવું, તે બધી વસ્તુઓ થતી હતી. સામાન્ય રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ તેમની માહિતી હાયર ઓથોરિટીને આપતા હોય છે અથવા તો મેનેજમેન્ટને આપતા હોય છે, જેથી બીજા ડિપાર્ટમેન્ટને તે માહિતી શેર થતી નથી કે આપલે થતી નથી. માનો કે માર્કેટિંગ વાળા સીધા મેનેજમેન્ટને ઇન્ફોર્મ કરે, સેલ્સ વાળા મેનેજમેન્ટને ઇન્ફોર્મ કરે, મેન્યુફેક્ચરિંગ હોય, લોજિસ્ટિક હોય કે એકાઉન્ટિંગ વાળા હોય, એ ફક્ત ટોપ લેવલના મેનેજમેન્ટને જ ઇન્ફોર્મ થતા હતા. ઇન્ટરનલ એકબીજાને માહિતી આપલેની કોઈ પ્રથા હતી નહીં, અથવા તો કોઈ એકબીજામાં માથું પણ મારતા નહોતા કે HR ડિપાર્ટમેન્ટનું કામ છે તે HR કરે, એકાઉન્ટિંગ વાળા એકાઉન્ટિંગનું કરે. એટલે બધી જ વસ્તુઓ સ્કેટર્ડ હતી, જે રીતે ફોટોમાં આપણને જોવા મળતું હોય છે કે ભાઈ અલગ અલગ જગ્યાએ બધા બેઠા હોય છે, પણ તેનું એક જગ્યાએ સંકલન થાય કે એકબીજા જોડે સંકલન વધે એવી કોઈ પ્રોસેસ તેમાં ક્યાંય જોવા મળતી નથી. એમ તેનાથી શું થાય કે ભાઈ કોઈ પણ માહિતી જે આવી છે તેને પ્રોપર વ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવવામાં બહુ જ તકલીફો પડતી હતી. એમ એ તકલીફો ના પડે તેને માટે, તેને લીધે કોઈ પણ ધંધાની કે બિઝનેસની પ્રોગ્રેસ બહુ જ સ્લો થતો હતો. એમ આનું પરિણામ એ આવ્યું કે કંઈક નવી સિસ્ટમ બનાવવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ, જેનાથી દરેક બિઝનેસ, નાનો હોય, મોટો હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, તે પ્રોપર ફોર્મેટમાં ચાલે અને ત્વરિત નિર્ણય શક્તિ લઈ શકે, તે માટે એક સિસ્ટમ આવી જેને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ અથવા તો ERP સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ. લગભગ 1990માં મટીરિયલ રિક્વાયરમેન્ટ્સ પ્લાનિંગ MRP શબ્દ આવ્યો અસ્તિત્વમાં. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ રિસોર્સ પ્લાનિંગ શબ્દ આવ્યો અને પછી કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ શબ્દ આવ્યો.
અને ધીમે ધીમે તેનું રૂપાંતરિત ઈઆરપી સિસ્ટમમાં રૂપાંતરિત થયું અને એક નવો શબ્દ માર્કેટમાં આવ્યો જે આપણે ઈઆરપી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આપણે હવે જે વસ્તુ છે તે ઈઆરપી સિસ્ટમ છે. બિફોર ઈઆરપી અને આફ્ટર ઈઆરપીનો આ થોડોક તફાવતનો ચાર્ટ આપણને જોવા મળે છે. બિફોર ઈઆરપી શું હતો? ઇન્ફોર્મેશન સ્ટેન્ડલોન સિસ્ટમ હતી, એટલે કે દરેક ડિપાર્ટમેન્ટનું પોતાની અલગ સિસ્ટમ હોય, જે કોઈને શેરિંગ થતું નહોતું. ઈઆરપી આવ્યા પછી દરેક સંકલિત થઈને ઇન્ટ્રીગેટેડ સિસ્ટમ ઇન્ફોર્મેશન માટેની તૈયાર થઈ. કોઓર્ડિનેશનમાં પહેલા બહુ જ અભાવ હતો, ઈઆરપી આવ્યા પછી કોઓર્ડિનેશન ત્વરિત થયું, જેનાથી એકબીજાને સપોર્ટ મળવા માંડ્યો, જેનાથી બિઝનેસ ફંક્શન વધવા માંડ્યું. એમ પહેલા ડેટાબેઝ હતો, તે ડેટાબેઝ એકબીજા સાથે સંકલિત નહોતો, ઇન્ટ્રીગેટેડ નહોતો. હવે ઈઆરપી આવવાથી ઇન્ટ્રીગેટેડ ડેટાબેઝ થયો. પહેલા મેન્ટેનન્સ બહુ જ કોસ્ટલી હતું, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ બધું થતું હતું. એટલે હવે શું થયું કે એ યુનિફોર્મ મેન્ટેનન્સ થવા માંડ્યું અને એક ચેન્જીસ મલ્ટિપલ જગ્યાએ ઇફેક્ટ થવા માંડી. એમ તેનાથી બેનિફિટ થવા માંડ્યો. પહેલા જે ઇન્ફોર્મેશન આવતી હતી તે અનઇવન હતી, કેટલી પ્રોપર છે કે શું છે એ ખબર નથી. હવે રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન મળવા માંડી છે, ત્વરિત આપણને વસ્તુનો ખ્યાલ આવતો હોય છે. આ વસ્તુ ઈઆરપી પહેલા અને ઈઆરપી પછીનો તફાવત આપણને જોવા મળે છે. ઈઆરપીના મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે? તો એક તો છે સંકલન સરળતાથી થાય છે, એક જ ડેટાબેઝ છે. બીજું, જે તે ઇન્ડસ્ટ્રીને અનુરૂપ પૂર્ણ ચોકસાઈ સાથે આ તૈયાર કરવામાં આવે છે. ઓબ્ઝર્વેશન બહુ જ ફાઇન રીતના થતું હોય છે અને કઈ રીતે કસ્ટમાઇઝ થઈ શકે તે વસ્તુનું ધ્યાન રાખ્યું છે. અને બીજું, કયા ટેક્સ અને કાયદાને અનુરૂપ છે તે રીતે સોફ્ટવેર બનાવવામાં આવતું હોય છે. ઈઆરપી સિસ્ટમ આપણે જોઈએ તો તેને આપણે બોલે છે તરત ઇમ્પ્લિમેન્ટ નથી થતું હોતું, તેના માટે ખાસું એવું પેપર વર્ક થતો હોય છે. જેમ અહીંયા આપણે વાત કરી કે ઔદ્યોગિક એકમને અનુરૂપ ચોકસાઈ કરીને વસ્તુ થતી હોય છે. માનો કે આપણે કોઈ એક મોલમાં કઈ વસ્તુ ખરીદવા જતા હોઈએ છીએ ત્યારે કેટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. હજારોની સંખ્યામાં પ્રોડક્ટ હોય છે, એ પ્રોડક્ટના બારકોડ છે એ સ્ટોર કરવાના આવતા હોય છે, તેની પ્રાઇસ હોય છે, કયા ડિપાર્ટમેન્ટમાં કઈ વસ્તુ પડેલી હોય છે, કેટલો રો મટીરિયલ આવ્યો છે, ક્યારે સ્ટોક ખલાસ થવાનો હશે, કઈ રીતે ગોઠવવાનું હોય છે, એમ ક્યાં ક્યાં માણસો જોઈશે, તે બધી જ વસ્તુઓનું ઝીણામાં ઝીણું અવલોકન કરીને, ખરાઈ કરાઈને, ટ્રાયલ એન્ડ એરર થઈને પેપર વર્ક ફાઇનલ થતું હોય છે. એક પણ વસ્તુ ચૂક ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, ત્યાર પછી જ તે વસ્તુ ઇમ્પ્લિમેન્ટમાં થતું હોય છે. આ તેની ખાસ ખાસિયત છે. ઈઆરપીમાં કઈ કઈ વસ્તુઓ હેન્ડલિંગ થઈ શકતી હોય છે? મેન્યુફેક્ચરિંગ છે, લોજિસ્ટિક છે, ડિસ્ટ્રીબ્યુશન છે, ઇન્વેન્ટરી છે, શિપિંગ છે, ઇન્વોઇસિંગ છે, એકાઉન્ટિંગ છે, આ બધી જ વસ્તુઓનું સંકલન થતું હોય છે. ઈઆરપી વેન્ડર્સ અથવા તો તેના સોફ્ટવેર કયા? તો સેપ, ઓરેકલ એપ્લિકેશન્સ, સેક ગ્રુપ, રેમકો સિસ્ટમ્સ, એ બધા તેના વેન્ડર્સ છે. અને ફ્રી અથવા તો ઓપન સોર્સ કયા છે ઈઆરપી સોફ્ટવેર? ઈઆરપી 5, વેબ ઈઆરપી, ટાઈની ઈઆરપી, જીએનયુ એન્ટરપ્રાઇઝ, એ બધા તેના ઓપન સોર્સ સોફ્ટવેર. લિસ્ટ ઓફ કંપનીઝ ગુજરાતમાં કઈ કઈ છે? અરવિંદ મિલ છે, કેડિલા છે, ઓએનજીસી છે, અદાની છે, બીએસએનએલ છે, એ બધા ઈઆરપી સિસ્ટમની યુઝ કરે છે. ઈઆરપીના એડવાન્ટેજીસ શું છે? જો ઈઆરપી સિસ્ટમ ના હોય તો ઘણા બધા ડિપાર્ટમેન્ટને પોતાના જરૂરિયાત મુજબ સોફ્ટવેરની જરૂરિયાત રહેતી હોય છે, એમ જેને લિંક કરવામાં તકલીફ થતી હોય છે. ઈઆરપી ની મદદથી વધારે સારું આઉટપુટ રિઝલ્ટ ઝડપી મળે છે. દરેક એરિયામાં ઇફેક્ટિવ કોમ્યુનિકેશન
જેમ અગાઉ સમજાવવામાં આવ્યું તેમ ઈઆરપી સિસ્ટમ બનાવતા પહેલા જે તે ઇન્ડસ્ટ્રી રિલેટેડ પ્રોજેક્ટને સમજવામાં આવે છે, ઘણા બધા એક્સપર્ટની હેલ્પ લઈને સિસ્ટમ બનાવવામાં આવતી હોય છે. એમ બીજું છે તેના ઇનવોઇસના બિલ જે છે, તો ઇનવોઇસના બિલ, મટીરિયલ, પરચેસ ઓર્ડર, કોસ્ટિંગ, એકાઉન્ટિંગ, રેવન્યુ, પ્રોફિટ વગેરે સરળતાથી જોઈ શકાય છે કે સમજી શકાય છે, તે વસ્તુ તેને ઉપયોગમાં આવતી હોય છે. ઈઆરપી સિસ્ટમના ફાયદાની સાથે એક બે ગેરફાયદા પણ છે, તે પણ આપણે સમજવા જરૂરી છે. ઈઆરપી સિસ્ટમ બનાવવાની કિંમત ખૂબ ઊંચી હોય છે, એટલે અમુક નાના બિઝનેસમેન છે અથવા તો નાના ધંધાવાળા માણસ છે તે કદાચ એ સિસ્ટમના પૈસા આપી પણ ના શકે એવું બને. ઈઆરપી સિસ્ટમમાં અમુક સમયે વર્કફ્લો વધારે પડતો હોય છે અને કોઈક વખત એવું થતું હોય છે કે કોઈક સિસ્ટમ કંપનીમાં જો ફેલ જાય એમ તો તેને લોડ થતાં થોડોક સમય જતો હોય છે, તો તે એક થોડોક ડિસએડવાન્ટેજીસ છે. બીજું, ઈઆરપી સિસ્ટમ માટે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે. ઈઆરપી સિસ્ટમ બનાવવા માટે અમુક કન્સલ્ટન્ટની જરૂર પડતી હોય છે, જેની ફી પણ કદાચ ઊંચી હોય છે. ઈઆરપી સિસ્ટમમાં ક્યારેક આંતરિક માહિતી જ્યારે બે કરતાં વધારે ડિપાર્ટમેન્ટની શેરિંગ થતી હોય છે ત્યારે તેની એફિશિયન્સીમાં ક્યાંક કંઈક ઘટાડો થતો જોવા ભાગ્ય મળતો હોય છે એમ. આ તેના મોટા ડિસએડવાન્ટેજીસ છે. ઈઆરપી અમલીકરણ કરવા માટે પહેલાં સિલેક્શન પ્રોસિજર હોય છે, પ્લાનિંગ હોય છે, ટ્રેનિંગ હોય છે, ટેસ્ટિંગ હોય છે, ઇમ્પ્લિમેન્ટેશન હોય છે અને ત્યાર પછી જે વસ્તુ આવે છે તે ડિલિવરી પ્રોસેસની આવતી હોય છે. તો આ જસ્ટ ઈઆરપી સિસ્ટમનો ઓવરવ્યૂ હતો. ઈઆરપી સિસ્ટમ શું છે, કઈ રીતે તેનું ફંક્શન્સ કરે છે અને તે કઈ રીતે માર્કેટમાં અવેલેબલ થયેલું આપણને જોવા મળે છે. એટલે ઈઆરપી સિસ્ટમ ઘણો લાંબો અને ડેપ્થ વાળો સબ્જેક્ટ છે, જે સમજવો, વાંચવો અને ઇમ્પ્લિમેન્ટ કરવો બહુ રસપ્રદ વિષય આપણને થઈ પડતો હોય છે. પણ અત્યારે આપણે ઓવરવ્યૂ જોવાનો છે, એટલે આપણે અત્યારે અહીંયા આનું સંકલન કરીને પૂર્ણ કર્યું છે આપણે એમ. અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ખાસ તમારા મિત્રોને પણ કહેવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.